વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો લેક્ચર ગમે તો લાઇક આપજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓને શેર પણ કરજો. હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ફરી એકવાર હાજર થયો છું તમારી સમક્ષ. આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ તે ચેપ્ટર છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. જેમ કે લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરેલી હતી કે પેજ નંબર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 67 ઉપર એક થિયરી છે, ગેલ્વેનિક કોષ. આ ગેલ્વેનિક કોષ થિયરી જે છે એને આપણે ચાર ભાગમાં અભ્યાસ કરવાના છીએ, જેમાંથી પહેલો ભાગ એ મેં લાસ્ટ લેક્ચરમાં ચલાવી દીધો છે, લેક્ચર નંબર 3માં. અને એ જ થિયરીનો બીજો ભાગ હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. બીજા ભાગને મેં અહીંયા સ્મોલ બી તરીકે દર્શાવ્યું છે. ગેલ્વેનિક કોષમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની સમજ, ગેલ્વેનિક કોષમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની સમજ. અહીંયા જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ સ્ટેટમેન્ટ જેટલા પણ આપણે આ થિયરીના અંડરમાં ભણવાના છીએ એ આપણે પહેલેથી લખી ચૂક્યા છીએ. આમાંથી અમુક બાબતોની ચર્ચા એ આપણે લાસ્ટ થિયરીમાં પણ થયેલી જ છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે, કોઈ પણ અર્ધકોષના વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની આંતર સપાટી ઉપર નીચે મુજબની બે વિરુદ્ધ પ્રક્રિયા થવાનું વલણ હોય છે. આપણે મિત્રો એ વસ્તુને ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ વીજ રાસાયણિક કોષ એ ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ છે. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય, મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષના બંને ધ્રુવોને પરિપથમાં જોડવામાં આવ્યા હોય, ત્યારે જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આનો અભ્યાસ થાય છે. એટલે ફરીથી આ વિધાને આપણે ધ્યાનથી જોઈશું કે કોઈ પણ અર્ધકોષના વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની આંતર સપાટી પર નીચે મુજબની બે વિરુદ્ધ પ્રક્રિયા થવાનું વલણ હોય છે. આ જે વિરુદ્ધ પ્રક્રિયા થવાની વાત છે એ ત્યારે જ શક્ય છે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય. સૌથી પહેલી જે પ્રક્રિયા છે અથવા તો સૌથી પહેલું જે વલણ છે એ આ પ્રકારે મેં દર્શાવેલું છે કે ધાતુ ધન આયનો દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ ઉપર નિક્ષેપિત થઈને દ્રાવણને ઋણભારીય, જ્યારે વિદ્યુત ધ્રુવને ધનભારીય બનાવવાનો પ્રયત્ન કરે છે. આ જે વિધાન લખ્યું છે એના પછી એનાથી વિરુદ્ધ ઘટના ધરાવતું બીજું એક વિધાન પણ અહીંયા લખેલું છે. આ બંને વિરુદ્ધ ઘટનાઓને એક ઉદાહરણ દ્વારા પણ આપણે અહીંયા સમજાવેલું છે. પાઠ્યપુસ્તકમાં એ સમજૂતી નથી ઉદાહરણ વાળી. ફરીથી, કોઈ પણ અર્ધકોષના વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની આંતર સપાટી ઉપર, આપણે એવું જાણીએ છીએ કે ડેનિયલ કોષની અંદર ઝીંક નો વિદ્યુત ધ્રુવ એ ZnSO4ના દ્રાવણમાં ડૂબાડેલો છે, કોપરનો વિદ્યુત ધ્રુવ એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલો છે. હવે ZnSO4નું દ્રાવણ એટલે કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ અને ઝીંકની પટ્ટી તો એકબીજાના સંપર્કમાં જ્યાં પણ હશે એને આંતર સપાટી કહેવાશે. એ સપાટી ઝીંકના ધ્રુવ માટે પણ છે, એ સપાટી ZnSO4ના દ્રાવણ માટે પણ છે. સેમ એ જ વસ્તુ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં કોપરની પટ્ટી ડૂબાડેલી છે. તો કોપરની પટ્ટીની જે સપાટી છે એ વિદ્યુત ધ્રુવની સપાટી પણ ગણાશે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સપાટી પણ ગણાશે. એટલે આ વિધાન કે કોઈ પણ અર્ધકોષના વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની આંતર સપાટી ઉપર નીચે મુજબની બે વિરુદ્ધ પ્રક્રિયા થવાનું વલણ હોય છે. પહેલી, ધાતુ ધનાયનો દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ ઉપર નિક્ષેપિત થઈને દ્રાવણને ઋણભારીય, જ્યારે વિદ્યુત ધ્રુવને ધનભારીય બનાવવાનો પ્રયત્ન કરે છે. એ જ સમયે જ્યારે આ પ્રક્રિયા થવાનું વલણ હોય છે, સેમ એના એ જ સમયે એનાથી વિરુદ્ધ પ્રક્રિયા બીજા નંબરે લખી છે, વિદ્યુત ધ્રુવના ધાતુ પરમાણુ ધન આયન તરીકે દ્રાવણમાં જાય અને વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન છોડી જાય છે, જેથી તે દ્રાવણને ધનભારીય, કારણ કે ધાતુ ધન આયનો બનશે એ દ્રાવણમાં પ્રવેશે એટલે દ્રાવણને ધનભારીય બનાવશે, જ્યારે વિદ્યુત ધ્રુવને ઋણભારીય બનાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ધ્રુવ ઉપર છોડીને જાય છે એટલે વિદ્યુત ધ્રુવ એ ઋણભારીય બનવાનો પ્રયત્ન થાય છે. ઉપરોક્ત બંને પરસ્પર વિદ્યુત વિરુદ્ધ વલણની સંતુલન સ્થિતિ. આ એક વલણ છે, આ બીજું વલણ છે. પહેલા વલણમાં શું છે, દ્રાવણ ઋણભારીય અને વિદ્યુત ધ્રુવ ધનભારીય બનશે. એનાથી વિરુદ્ધ વલણ શું છે, તો દ્રાવણ ધનભારીય અને વિદ્યુત ધ્રુવ ઋણભારીય બનશે. તો ઉપરોક્ત બંને પરસ્પર વિરુદ્ધ વલણની સંતુલન સ્થિતિ વીજભારનું અલગીકરણ થાય છે. વીજભારનું અલગીકરણ થવું મીન્સ, જેમ કે ધન આયન બન્યો તો બે ઇલેક્ટ્રોન, તો ધન આયનનો ધન વીજભાર, બે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર.
તો ઉપરોક્ત બંને પરસ્પર વિરુદ્ધ વલણની સંતુલન સ્થિતિએ વીજભારનું અલગીકરણ થાય છે. આ ઉપરાંત બંને વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ બે વિદ્યુત ધ્રુવો છે, બંને વિદ્યુત ધ્રુવો પણ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાના વલણને લીધે, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. આ ઉપરાંત બંને વિદ્યુત ધ્રુવો પણ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાના વલણને લીધે દ્રાવણની સાપેક્ષમાં ધનભાર કે ઋણભાર ધરાવે છે. આપણે ડેનિયલ કોષની ચર્ચા કરેલી છે, એ ચર્ચા મુજબ એનોડ ઋણ ધ્રુવ છે, કેથોડ ધન ધ્રુવ છે. તો અહીંયા એ જ વસ્તુ લખી છે કે બંને વિદ્યુત ધ્રુવો પણ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાના વલણને લીધે દ્રાવણની સાપેક્ષમાં ધનભાર કે ઋણભાર ધરાવે છે. કારણ કે એનોડ ધન એનોડ છે એ ઋણ ધ્રુવ છે, પણ એનોડિક દ્રાવણ છે એ ધનભારીય બનવા જાય છે, જ્યારે કેથોડ ધન ધ્રુવ છે પણ કેથોડિક દ્રાવણ છે એ ઋણભારીય બનવા જાય છે. એની સમજૂતી પણ અહીંયા લખેલી છે. જેમ કે ડેનિયલ કોષમાં પહેલું રિડક્શન અર્ધ પ્રક્રિયામાં કોપર એટલે કે સીયુ, તો સીયુ પ્લસ ટુ ના વપરાશને લીધે, કારણ કે રિડક્શન અર્ધ પ્રક્રિયા થશે ત્યારે સીયુ એસઓ ફોર ના દ્રાવણમાંથી સીયુ પ્લસ ટુ આયનો બે ઇલેક્ટ્રોન મેળવી અને સીયુમાં રૂપાંતરિત પામશે, એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી સીયુ પ્લસ ટુ આયન વપરાશે. હવે સીયુ પ્લસ ટુ આયન વપરાશે એટલે દ્રાવણમાં એસઓ ફોર માઇનસ ટુ આયનો પડી રહેશે, અને એ એસઓ ફોર માઇનસ ટુ આયનો ને કારણે કેથોડિક દ્રાવણ કેવું બનશે, ઋણભારીય બનશે. જ્યારે કોપરનો ધ્રુવ એ ધનભાર ધરાવે છે, કારણ કે આપણે એવું દર્શાવેલું છે કે કોપરનો ધ્રુવ, કોપરની પટ્ટી એ ધન ભારિત છે, એટલે એ પરિપથમાંથી ઇલેક્ટ્રોન એટલે ઋણભારીય કણો એને પોતાની તરફ આકર્ષી શકે છે. તો ફરીથી જોઈ લઈએ, જેમ કે ડેનિયલ કોષમાં રિડક્શન અર્ધ પ્રક્રિયામાં સીયુ પ્લસ ટુ ના વપરાશને લીધે કેથોડિક દ્રાવણ ઋણભારીય બને છે, જ્યારે કોપરનો ધ્રુવ ધનભાર ધરાવે છે. એટલે કે ગેલ્વેનિક કોષ, આ મહત્વનું વિધાન છે, એટલે કે ગેલ્વેનિક કોષના કેથોડને દ્રાવણની સાપેક્ષમાં ધન પોટેન્શિયલ હોય છે, કારણ કે દ્રાવણ છે એમાં SO4 માઇનસ 2 આયનો બાકી રહે છે અને દ્રાવણ ઋણભારીય છે. જ્યારે ગેલ્વેનિક કોષનો કેથોડ, કેથોડ એટલે કોપરનો ધ્રુવ, એ દ્રાવણની સાપેક્ષે ધન પોટેન્શિયલ હોય ધરાવે છે, એટલે કે એ ધન વીજભાર ધરાવે છે. એ જ પ્રકારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાથી ઉદ્ભવતા ઝેડએન પ્લસ ટુ આયનો દ્રાવણમાં પ્રવેશે છે, જેથી દ્રાવણ ધનભારીય બને છે, કારણ કે ઝેડએન પ્લસ ટુ આયનો બન્યા એ દ્રાવણમાં પ્રવેશે, ઇલેક્ટ્રોન છે એ ઝીંકની પટ્ટી ઉપર જ રહે છે, જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ધ્રુવ ઉપર જ રહેતા હોવાથી ઝીંકનો ધ્રુવ એ ઋણભાર ધરાવે છે. એટલે કે ગેલ્વેનિક કોષના, જેમ અહીંયા અમે કીધું કે આ મહત્વનું વિધાન છે, અહીંયા પણ આ મહત્વનું વિધાન છે, એટલે કે ગેલ્વેનિક કોષના એનોડને દ્રાવણની સાપેક્ષમાં ઋણ પોટેન્શિયલ હોય છે. આમ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદભવે છે, જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું ડેફિનેશન પણ કહી શકાય. ફરીથી, વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદભવે છે, જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. જો અર્ધ પ્રક્રિયામાં સમાવિષ્ટ આયનોની સાંદ્રતા, જેમ કે CuSO4 નું દ્રાવણ છે તેમાં Cu પ્લસ ટુ આયનોની સાંદ્રતા, ZnSO4 નું દ્રાવણ છે તેમાં ZN પ્લસ ટુ ની સાંદ્રતા, જો અર્ધ પ્રક્રિયામાં સમાવિષ્ટ આયનોની સાંદ્રતા 1 મોલર હોય તો તે પોટેન્શિયલને વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ કહે છે. વાસ્તવમાં પ્રમાણિત સ્થિતિ માટે ત્રણ પરિસ્થિતિ છે. તાપમાન 25°C એટલે કે 298°K હોવું જોઈએ. એ ઉપરાંત જે સમાવિષ્ટ આયનો છે, અસરકારક આયનો પણ કહી શકાય, એ અસરકારક આયનોની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ. અને જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય, જેની ચર્ચા આગળ આવશે, વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુનું દબાણ 1 bar હોવું જોઈએ. ફરીથી, જો અર્ધ પ્રક્રિયામાં સમાવિષ્ટ આયનોની સાંદ્રતા 1 મોલર હોય તો તે પોટેન્શિયલને વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ, પ્રમાણિત પોટેન્શિયલની સંજ્ઞા છે આ ઈ, ઉપર ડિગ્રીનું નિશાન છે, પ્રમાણિત પોટેન્શિયલ ઈ ડિગ્રી કહે છે, ઈ અંશ કહે છે. IUPAC ના મત મુજબ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આ વિદ્યુત ધ્રુવનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનો સિમ્બોલ છે ઈ અંશ RED, RED કહેતા રિડક્શન ને જ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઈ અંશ કહે છે. આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીશું કે વાસ્તવમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બે પ્રકારના છે, રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ IUPAC ના મત મુજબ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આપણે એક બીજી બાબતની પણ ચર્ચા કરી લઈએ કે જેને રિડક્શન પોટેન્શિયલ કીધો છે એ ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ ક્ષમતા છે, અને એ જ પ્રમાણે જેની ઓક્સિડેશન પોટેન્શિયલની વાત છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ ક્ષમતા છે.
ફરીથી આપણે અહીંયા લાસ્ટ સ્ટેટમેન્ટને જોઈશું. IUPAC ના મત મુજબ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઇયોન્સ આરઈડીને જ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આગળના અભ્યાસમાં જ્યાં પણ દાખલાઓ આવશે અને એ પ્રકારની જે પણ બાબતો છે એમાં પ્રમાણિત પોટેન્શિયલની ચર્ચા થાય અથવા પ્રમાણિત પોટેન્શિયલનો ઉલ્લેખ થાય તો એ હંમેશા વિદ્યુત ધ્રુવનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ છે એમ આપણે માનીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરનું પુનરાવર્તન કરતા રહેજો અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા કે જેથી તમને આ પ્રકારના નવા વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળતી રહે. આભાર. ફરી મળીશું આવા અન્ય નવા વિડીયો લેક્ચરમાં.